નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ક્વોન્ટમ નંબરની. છેલ્લા લેક્ચરની અંદર આપણે કક્ષકો કઈ રીતે મળતીતી તરંગ વિધેય સાય આ બધા વિશેની ચર્ચા કરી ગયા. આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ક્વોન્ટમ નંબર હતા, ક્વોન્ટમ નંબરની મદદથી આપણે ઇલેક્ટ્રોનની કઈ જગ્યાએ સંભાવના હશે, ઇલેક્ટ્રોનના એક્ઝેક્ટ સ્થાન વિશેની માહિતી આપણને ક્વોન્ટમ નંબરથી મળી શકતી હતી. તો ટોટલ 4 ક્વોન્ટમ માર્ક વિશેની આપણને જાણકારી હોય તો આપણે ઇલેક્ટ્રોનના કદ, ઇલેક્ટ્રોનના આકાર, ઇલેક્ટ્રોનનો જે દિગ્વિન્યાસ હશે, કેટલી કક્ષકોની સંખ્યા હશે, આ બધી વિશેની માહિતી આની અંદરથી મળી શકતી હતી. તો હવે આગળ પહેલો આપણે જોઈશું મુખ્ય ક્વોન્ટમ માર્ક. મુખ્ય ક્વોન્ટમ માર્કને કહેવાતું હતું પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, અને આ પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર મુખ્ય ક્વોન્ટમ માર્કને દર્શાવવામાં આવતું હતું સ્મોલ એન વડે. એટલે જ્યારે પણ એન બરાબર સ્મોલ એન બરાબર લખેલું હશે તો સ્મોલ એન બરાબર થતો તો મુખ્ય ક્વોન્ટમ માર્ક પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીએ. અને આ એન બરાબરની જે કિંમતો મળતી હતી, એન બરાબર ધન પૂર્ણાંક કિંમતો મળશે. એન બરાબર ધન પૂર્ણાંક કિંમતો એટલે એન બરાબર 1, 2, 3 અપ ટુ ઇન્ફિનિટી સુધી આપણને એની કિંમતો મળતી હતી. પણ એન બરાબર હંમેશા ધન પૂર્ણાંક જ હશે. એન બરાબર 1, 2, 3, 4, 5 એવી એ ટાઈપની કિંમતો એની અંદર આવતી હશે આગળ સુધી, અનંત સુધી આપણે વાત કરી. એટલે પહેલું પાક્કું થઈ ગયું, એન તરીકે હંમેશા ધન પૂર્ણાંક જ રહેલો હશે. બીજું, મુખ્ય ક્વોન્ટમ માર્કની મદદથી આપણને કક્ષકનું કદ, બીજા નંબરે ઉર્જા વિશે વિશેષ પ્રમાણમાં ઉર્જા અંગેની માહિતી મળતી હતી. કક્ષકનું કદ અને ઉર્જા અંગેની માહિતી મુખ્ય ક્વોન્ટમ માર્કની મદદથી કઈ રીતે મળતી હશે તો આપણે જાણીએ છીએ ત્રિજ્યાનું સૂત્ર RN બરાબર, અને RN બરાબર આપણે ત્રિજ્યાનું સૂત્ર લખતા હતા, મતલબ કે n સ્તરમાં રહેલા પરમાણુનું ત્રિજ્યા માટેનું સૂત્ર હતું 52.9 × n² / z પિકોમીટર એકમમાં શોધતા હતા. તો આ અહીંયા n ની કિંમત એટલે ખરેખર કોની કિંમત આવશે, મુખ્ય ક્વોન્ટમ માર્કની જે ધન પૂર્ણાંક કિંમત હતી. તો અહીંયા એના ઉપરથી આપણે ત્રિજ્યાની ગણતરી કરી શકતા હતા જો n જાણતા હોઈએ, અને z તરીકે આપણે લીધેલો હતો પરમાણુ ક્રમાંક. આ બંને વિશેની માહિતી હોય તો આપણે ત્રિજ્યા ગણી શકતા હતા. એટલે કે મુખ્ય ક્વોન્ટમ માર્કની મદદથી કક્ષકના કદ વિશેની આપણને જાણકારી મળશે. બીજો હશે ઉર્જા માટેની. ઉર્જા માટેની પણ એ જ રીતે આપણે આગળ સૂત્ર જોઈ ગયા છીએ, −2.18 × 10⁻¹² z² / n² × j. અહીંયા પણ z તરીકે પરમાણુ ક્રમાંક અને n તરીકે ક્વોન્ટમ નંબર, જે 1, 2, 3 ધન પૂર્ણાંક સંખ્યા હતી તેની કિંમતો મૂકવામાં આવશે તો આપણને ઉર્જા મળતી હતી. વિશેષ પ્રમાણમાં આ બંને સૂત્રો હતા હાઇડ્રોજન જેવી જે સ્પીસીસ હતી તેના કદ વિશે અને તેની ઉર્જા વિશેની વધુ પ્રમાણમાં આપણને એક્ઝેક્ટ માહિતી આપતા હતા. હાઇડ્રોજન જેવી સ્પીસીસ એટલે હિલિયમ +1 હોય, લિથિયમ 3+ હોય, આવા બધા જે આયનો હતા, તો આવા બધા આયનો જે હાઇડ્રોજનના જેટલો જ એક ઇલેક્ટ્રોન ધરાવતા હતા તેના માટે આ કક્ષકનું કદ અને ઉર્જા આપણે મુખ્ય ક્વોન્ટમ માર્કની કિંમત મૂકી અને આ સૂત્રની મદદથી એક્ઝેક્ટ રીતે આપણે શોધી શકતા હતા. પછી વાત કરીએ મુખ્ય ક્વોન્ટમ માર્ક આપણને કોની ઓળખ આપતો હતો, તો મુખ્ય ક્વોન્ટમ માર્ક આપણને આપશે કોષની ઓળખ, જે સેલ કહેતા, આ જ કોષ જેને આપણે કક્ષા પણ કીધેલું છે. પણ હવે અહીંયા કક્ષાની જગ્યાએ કોષ શબ્દ વધારે પ્રમાણમાં વાપરેલો છે, મતલબ કે એન આપણને જે હશે સ્મોલ એન ની કિંમત જે ધન પૂર્ણાંક હતો, આ ધન પૂર્ણાંક કોષ સેલની કક્ષાની ઓળખ આપે છે. કોષ જે સેલ કહીએ, કોષ આ કોષના જે સંજ્ઞા હતી કેપિટલ કે, કેપિટલ એલ, કેપિટલ એમ, કેપિટલ એન, આ રીતે આપણે એના મૂલ્યો દર્શાવતા હતા. એટલે પહેલું તો સ્મોલ એન નું મૂલ્ય કોષની ઓળખ આપે. દાખલા તરીકે એન ની કિંમત, સ્મોલ એન ની કિંમત 1 હોય તો તેની સંખ્યા સાથે સંખ્યાએ કોષ કઈ કે કક્ષા કઈ, કેપિટલ કે હશે. સો એન ની કિંમત 2 હોય તો એની સાથે સંખ્યાએ કોષ કઈ કે કક્ષા કઈ, કેપિટલ એલ હશે. યાદ રાખવું કોષને કેપિટલ સિમ્બોલમાં દર્શાવવામાં આવતો હતો.
small n હોય તો small n ની કિંમત 3 હોય તો એની સાથે સંકળાયેલ કેપિટલ m હશે 4 હોય તો n હશે કેપિટલ આ પ્રમાણે તમે આગળ ઉજી લેતા જઈ જે આલ્ફાબેટના નંબર હશે તે પ્રમાણે એટલે કોષની ઓળખ આપણને એક તો મળશે n ની વેલ્યુ ઉપરથી બીજું small n ના મૂલ્યના વધારા સાથે કક્ષકોની સંખ્યા વધતી ગઈ હવે એ તો સીધી વાત છે કે small n નું મૂલ્ય જેમ જેમ વધશે એમ કક્ષકોની સંખ્યા શું થવાની વધવાની અને જેમ કક્ષકોની સંખ્યા વધશે તો એમ તમારે એનું કદ પણ શું થયું હશે વધ્યું હશે એટલે એ પ્રમાણે કદ પણ વધતું જશે અને જેટલું કદ વધે એટલું એની અંદર ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવું જતું હશે દૂર જશે હોય સીધી વાત છે કે આ પરમાણુ કેન્દ્રનો ભાગ કહીએ આપણે કીધું કે n નું મૂલ્ય વધે n નું મૂલ્ય ક્યારે વધશે કે અહીંયા આપણે કક્ષકો વધારતા જઈએ કક્ષકો વધારતા જઈએ જેમ જેમ એમ તમારે ઇલેક્ટ્રોન હશે કેન્દ્રથી અહીંયાથી કેટલો જશે દૂર ને દૂર જતો જશે એટલે n ના મૂલ્યના વધારા સાથે કક્ષકોની સંખ્યા વધશે કક્ષકોની જેમ સંખ્યા વધે છે તેમ કદ વધતું જતું અને કદ જેમ જેમ વધે તેમ ધનભાર જેમ વધતો હશે ધનભારની અસર હેઠળ ઇલેક્ટ્રોન કેન્દ્રથી કેવો જતો જશે દૂર દૂર જતો રહેતો હશે એટલે કે એટલો ધનવિસ્તાર પણ વધ્યો હશે અને ઇલેક્ટ્રોન પણ વધ્યા હશે અને એમ આપણે ઇલેક્ટ્રોન હશે કેન્દ્રથી કેવો ગયો હશે દૂર જતો હશે હવે ખાસ બીજી વાત એમસીક્યુ માટે અને એના માટે ગણતરી માટેના બે સૂત્રો કે આપણે જો સ્મોલ n નું મૂલ્ય જાણતા હોઈએ સ્મોલ n એટલે કે મુખ્ય ક્વોન્ટમ માસનું મૂલ્ય જાણતા હોઈએ તો આપણને કક્ષકોની સંખ્યા મળી શકે તો સ્મોલ n ના પરથી કક્ષકોની સંખ્યા શોધવાનું સૂત્ર હતું કક્ષકોની સંખ્યા બરાબર n સ્ક્વેર અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની માટેનું સૂત્ર હતું 2n સ્ક્વેર એટલે આપણે સ્મોલ n નું સૂત્ર જાણતા સ્મોલ n ને એટલે કે મુખ્ય ક્વોન્ટમ માસની કિંમત જાણતા હોઈએ તો કેટલી કક્ષકો એ કોષમાં રહેલી હશે એ કક્ષકોની સંખ્યા જાણી શકીએ અને કક્ષકોની સંખ્યા જાણી શકીએ તો એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન રહી શકતા હતા તે વિશેની આપણને માહિતી મળી હતી તો એ શોધવા માટેનું સૂત્ર હતું કક્ષકોની સંખ્યા બરાબર સ્મોલ n સ્ક્વેર અને ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર 2n સ્ક્વેર હવે આ વસ્તુ થોડી હજી ડિટેલમાં આપણે જોઈશું કે દાખલા તરીકે આપણે કીધું n બરાબર 1 હોય તો એની સાથે સંકળાયેલ કોષ કહીએ કે કક્ષા કહીએ તો k હતી તો હવે આપણે કક્ષકોની સંખ્યા જોઈતી હોય કક્ષકોની સંખ્યા જોઈતી હોય તો n બરાબર 1 હતું તો કક્ષકોની સંખ્યા n બરાબર 1 માં મૂકીએ તો n સ્ક્વેર ની કિંમત એટલે અહીંયા શું મળશે 1 મૂકીએ તો 1 નો સ્ક્વેર 1 નો સ્ક્વેર એટલે 1 થશે તો એના જોડે સંકળાયેલ કક્ષક કેટલી મળતી હતી s કક્ષક 1 જ મળતી હતી હવે વાત કરીએ કક્ષકોની સંખ્યા તો s કક્ષકની સંખ્યા તો કેટલી હતી 1 જ હતી અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 2n સ્ક્વેર મૂકીએ એની કિંમત તો 1 જ મૂકશે તો 1 નો સ્ક્વેર 1 અને 1 ગુણ્યા 2 એટલે 2 તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સંકળાયેલા હશે 2 આવતા હશે એટલે કે n બરાબર 1 હોય ત્યારે જે k કોષ હતો k કક્ષા હતી તેની જોડે એક જ કક્ષક સંકળાયેલી છે એક જ કક્ષક કઈ હશે એક s કક્ષક હશે અને એમાં કે જે કોષ હતો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેટલી આવતી હશે 2 આવતી હશે પછી વાત કરીએ મુખ્ય ક્વોન્ટમ જે આપેલો 2 હોય મુખ્ય ક્વોન્ટમ માસની કિંમત 2 હોય તો એના જોડે સંકળાયેલ કોષ જે કરીએ તેના સાથે સંકળાયેલ કોષ હશે L હશે હવે એની અંદર જોઈ એની સાથે સંકળાયેલ કોષ જો 2 હોય તો કક્ષકો ટોટલ કેટલી હશે એટલે એની કિંમત 2 તો અહીંયા મૂકીએ તો 2 સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર એટલે 4 થશે તો 4 કક્ષકો હશે 4 કક્ષકો હશે એની અંદર 1 S કક્ષક હશે અને 3 P કક્ષક એટલે 3 ને 1 ટોટલ 4 કક્ષકો થઈ ગઈ એટલે કક્ષકોની સંખ્યા બરાબર કેટલી લખાશે 4 હવે વાત આવશે ઇલેક્ટ્રોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા કઈ રીતે હશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હતા તો 2 નો સ્ક્વેર 4 4 2 8 એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 4 2 ની કેટલી હશે 8 તમે થોડું આપણે બેઝિક વાત લીધી હતી જેમાં વાત કરી હતી કે s કક્ષક હશે તેમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન રહેતા હશે અને p કક્ષક કીધી તો એ કક્ષકો p કક્ષકોની સંખ્યા ટોટલ 3 આપેલી 3 કઈ px py અને pz લેતા હતા તો એ રીતે 3 2 6 ઇલેક્ટ્રોન અને આમાં 2 એટલે 6 ને 2 ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા 8 તે પણ આપણે ગણતરી કરી શકીએ હજી આગળ એમાં ડિટેલમાં વાત આવશે પણ આ રીતે એમાં p કક્ષક 3 સંકળાશે હવે વાત કરીએ m કોષની m જે કોષ હશે એનો મુખ્ય ક્વોન્ટમ નંબર 3 હતો મુખ્ય ક્વોન્ટમ નંબર 3 એટલે કક્ષકોની સંખ્યામાં સૂત્ર મૂકશે તો 3 નો સ્ક્વેર એટલે 9 તો 9 કક્ષકો કેવી રીતે થશે એક s કક્ષક
3 p કક્ષક અને d કક્ષકની સંખ્યા કેટલી હતી 5 એટલે 3 ને 4 ને 5 9 એટલે ટોટલ કક્ષકોની સંખ્યા n² બરાબર પ્રમાણે કરીએ તો 9 થશે એટલે કક્ષકોની શોધ સંખ્યા શોધવાનું સૂત્ર n² 1 હતો તો 1 નો સ્ક્વેર 1 2 હતો તો 2 નો સ્ક્વેર 4 3 હતો તો 3 નો સ્ક્વેર 9 પણ 9 નું ડિવિઝન કેવી રીતે તો 1 s કક્ષક હોય 3 p કક્ષક હોય 5 d કક્ષક હોય 4 નું ડિવિઝન કેવી રીતે તો 1 s કક્ષક હોય 3 p કક્ષક હોય અને વાત આવે ઇલેક્ટ્રોનની સંખ્યાની ઇલેક્ટ્રોનની સંખ્યાની વાત કરશો તો 2 n² એટલે 3 એટલે 3 નો સ્ક્વેર 9 9 2 ટોટલ 18 એટલે જેટલી કક્ષક હોય એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન હતો તો 9 2 18 અને એ રીતે હવે n માટે વાત કરીએ 4 નો સ્ક્વેર 4 નો સ્ક્વેર એટલે કેટલો થશે 16 સો તો 1 s કક્ષક હશે 3 p કક્ષક હશે 5 d કક્ષક હશે અને 7 f કક્ષક હશે 7 ને 5 12 ને 3 15 ને 1 16 એટલે 4 નો સ્ક્વેર પ્રમાણે કરીએ તો 16 થશે અને 16 દુના ઇલેક્ટ્રોન કેટલા રહેતા હશે 32 જે આપણે ઇલેક્ટ્રોન રચનામાં ઇલેક્ટ્રોન ભણતા હોય છે 2 8 18 એટલે 32 પ્રમાણે જે ઇલેક્ટ્રોન રચના ભરાય છે એ પ્રમાણે તમને જો એનો ક્રમ પણ દેખવા મળે છે તો આ રીતે મુખ્ય ક્વોન્ટમ અંક ઉપરથી આપણને આટલી વિશેષ માહિતી મળી શકતી હતી કક્ષકોના કદ કક્ષકોની ઊર્જા વિશે પછીની વાત આવશે કોષની માહિતી આપે કોષની માહિતી મળે તો કોષ જોડે કેટલી કક્ષકો સંકળાયેલી છે કક્ષકોની સંખ્યા શોધી શકતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી શકતા એટલે મુખ્ય ક્વોન્ટમ અંક ઉપરથી આપણને આટલી વિશેષ માહિતી મળી શકતી હતી તો આટલા પોઈન્ટ ખાસ ચોપડામાં નોંધી લેવા અને આ ખાસ સૂત્રો જે આપેલા છે તેની માહિતી પણ બીજા નંબરે આપણે વાત કરીશું ગૌણ ક્વોન્ટમાં બીજેને કહેવાતું હતું કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમાં અથવા એને કહેતા હતા સહાયક ક્વોન્ટમાં અંગ્રેજીમાં એને કહેવાશે એઝિમ્યુથલ ક્વોન્ટમ નંબર તો આ જે ગૌણ ક્વોન્ટમાં હતું ગૌણ ક્વોન્ટમાંને દર્શાવવામાં આવતું હતું સ્મોલ એલ વડે મુખ્ય ક્વોન્ટમ નંબરને આપણે સ્મોલ એન વડે દર્શાવીશું અને જે ગૌણ ક્વોન્ટમાં હતો તેને સ્મોલ એલ વડે દર્શાવવામાં આવતું હતું હવે એની અંદર વાત કરીએ તો જે ગૌણ ક્વોન્ટમાંક હતો આ ગૌણ ક્વોન્ટમાંકની અંદરથી ત્રિપરિમાણીય આકાર વિશેની માહિતી મળશે મતલબ કે યામ ભૂમિતિ પ્રમાણે કયા યામ પર ગોઠવાયેલું છે ત્રિપરિમાણીયનો આકાર આપણને ખબર પડશે કારણ કે તેના મદદથી આપણને પેટાકોષની માહિતી મળતી હતી અને પેટાકોષ જે દરેક હતા એ દરેકના આકાર નક્કી હતા તો એ દરેકના આકાર આપણે એની મદદથી આપણે નક્કી કરી અને કહી શકીએ છીએ કે ત્રિપરિમાણીય આકારની માહિતી મળશે n મુખ્ય ક્વોન્ટમાંક n નું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો n ના મૂલ્ય માટે l ના મૂલ્યો કહી શકીએ 0 થી n માઇનસ 1 સુધીના આપણને મૂલ્યો મળશે એટલે l ના આપેલા મૂલ્ય માટે l નું મૂલ્ય હશે 0 થી n માઇનસ 1 સુધીનું આપણને મળે એટલે કે જે l ની કિંમતો હશે મુખ્ય ક્વોન્ટમ અંકમાં ફક્ત ધન પૂર્ણાંક સંખ્યા જ આવતી હતી ગૌણ ક્વોન્ટમ અંકમાં 0 નો સમાવેશ થશે એટલે જે ગૌણ ક્વોન્ટમ અંક l બરાબર હતો 0 1 2 એવી રીતે n માઇનસ 1 જે મુખ્ય ક્વોન્ટમ અંક હશે તેનાથી એક ઓછીની કિંમત કહેતા હોય તે આપણે કહી શકીએ હવે એની અંદર આપણને બીજી જે માહિતી મળી હતી કઈ રીતે આના 0 થી n માઇનસ 1 સુધીના મૂલ્યો હશે તેની વાત કરીએ કે દાખલા તરીકે n બરાબર 1 હશે તો n બરાબર 1 હોય તો l ના જે શક્ય મૂલ્યો હશે એ n માઇનસ 1 સુધીના હશે l ના શક્ય મૂલ્યો તો n બરાબર 1 હોય n બરાબર 1 તો 1 માઇનસ 1 એટલે 0 એટલે l બરાબર શું આવતું હશે 0 એક જ શક્ય મૂલ્ય હોય છે હવે મુખ્ય ક્વોન્ટમાંક n બરાબર 2 લીધું હોય તો l ના શક્ય મૂલ્યો n બરાબર 2 લઈએ તો 2 માઇનસ 1 એટલે 2 માઇનસ 1 એટલે 1 એટલે ટોટલ 0 અને 1 એટલા બે શક્ય મૂલ્યો હોઈ શકશે એટલે એનાથી મુખ્ય ક્વોન્ટમાંથી એક ઓછું આવતું હોય એટલી કિંમત n બરાબર 3 હશે તો l ના શક્ય મૂલ્યો કહીએ તો 0 1 2 3 એ રીતે આવશે n બરાબર 4 હોય n બરાબર 4 હશે તો એનાથી એક ઓછી રહેતું હોય એટલી કિંમત એટલે 0 1 2 3 એ l ના શક્ય મૂલ્ય હોઈ શકશે એટલે અહીંયા ખાસ મુખ્ય ક્વોન્ટમાંક કરતા એક ઓછું મૂલ્ય એ l નું શક્ય મૂલ્ય હશે અને n નું જેટલું મૂલ્ય હોય એટલી જ પેટાકોષો સંકળાયેલી હોય તો n નું એક મૂલ્ય તો પેટાકોષ એક સંકળાશે n નું મૂલ્ય 2 તો પેટાકોષ 2 સંકળાશે
n નું મૂલ્ય 3 તો પેટાકોષ 3 સંકળાશે n નું મૂલ્ય 4 તો એ પ્રમાણે પેટાકોષ 4 સંકળાઈ લેશે પેટાકોષ જેને આપણે કક્ષક પણ કહી શકતા હતા એટલે કક્ષક વિશેની પણ આપણને માહિતી એક પ્રકારે એના મદદથી મળે છે પેટાકોષ કહીએ કો તો કક્ષક કહીએ આપણે કોષ કે કક્ષક કે l m n ને કીધું હતું અને પેટાકોષ કે કક્ષક s p d f જે કક્ષકો આવતી હશે તેના માટે આપણે શબ્દ વાપરતા હોઈએ છીએ હવે આપણે જોઈએ કે l નું મૂલ્ય જો 0 હોય તો પેટાકોષ સેના જોડે કઈ સંકળાશે s સંકળાશે s શબ્દ સાર્પ શબ્દ હતો ખૂબ જ નજીક જે એના હાઇડ્રોજનના વર્ણપટ મતા હતા વધારે પેલા તીવ્ર મતા શાર્પ મતા એના ઉપરથી s શબ્દ લીધેલો છે તો અહીંયા l નું મૂલ્ય 0 હોય તો પેટાકોષ p s સંકળાશે l નું મૂલ્ય 1 હશે તો પેટાકોષ p સંકળાશે એવી રીતે 3 હશે 2 હશે તો d 3 હશે તો f 4 હોય તો g 5 હોય તો h એ રીતે આગળ રહેતું રહેશે પેટાકોષને સ્મોલ લેટર વડે દર્શાવવામાં આવે છે ખાસ ધ્યાનમાં રાખવાનું અહીંયા સ્મોલ s સ્મોલ p સ્મોલ d આ રીતનો અહીંયા પેટાકોષનો ઉલ્લેખ આવશે એટલે હવે અહીંયા એની અંદર આપણે હજી વસ્તુને ક્લિયર બનાવીએ કે દાખલા તરીકે મુખ્ય ક્વોન્ટમ માર્ગની કિંમત 1 જ હશે મુખ્ય ક્વોન્ટમ માર્ગ 1 હોય મુખ્ય ક્વોન્ટમ માર્ગ 1 હોય તો l ના શક્ય મૂલ્યો કેટલું હતું 1 જ હતું કેમ કે આપણે n 1 કરી અને 1 ની કિંમત મૂકી તો 1 1 એટલે 0 તો l ની કિંમત કેટલી મળતી 0 મળતી અને 0 મળતી તો એના જોડે ફક્ત એક જ કોષ પેટાકોષ સંકળાય અને એ પણ કયો આવશે s એટલે કયો નંબર લખાશે આપણે 1s લખી શકશું હવે વાત કરીએ કે મુખ્ય ક્વોન્ટમ નંબર 2 હોય મુખ્ય ક્વોન્ટમ નંબર 2 હશે તો એના જોડે પેટાકોષ કેટલા જે l ની કિંમતો કહીએ તો l ની કિંમતો બે સંકળાતી હતી 0 અને 1 0 અને 1 એટલે પેટાકોષ આપણને 0 માટે કઈ l નું મૂલ્ય 0 હોય તો પેટાકોષ કઈ થતી હતી s થતી હતી l નું મૂલ્ય 1 હોય તો પેટાકોષ કઈ થતી હતી p થતી હતી એટલે અહીંયા 2s અને 2p આ બે જ આવશે એટલે અહીંયા આપણે ખાસ લેતા જઈએ મુખ્ય ક્વોન્ટમ નંબર પ્રમાણે હવે વાત કરી મુખ્ય ક્વોન્ટમ નંબર 3 મુખ્ય ક્વોન્ટમ નંબર 3 તો એના જોડે સંકળાયેલા l ના મૂલ્યો બી કેટલા હશે 3 પણ n 1 સુધીના એટલે કયા આવશે 0 1 2 0 1 2 આ રીતે આપણે લખીએ તો 0 1 2 હવે અહીંયા l ની કિંમત 0 તો s ની પેટાકોષનો સિમ્બોલ કયો આવશે s પછી l ની કિંમત 1 તો અહીંયા આવશે p l ની કિંમત 2 તો અહીંયા પેટાકોષનો સંકેત આવશે d અને હવે મુખ્ય ક્વોન્ટમ માં કે પ્રમાણે લખીએ તો 3 માટે હતું તો 3s 3p 3d આ રીતના આપણને પેટાકોષ મળતા હશે એટલે આપણે જ્યારે ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ તો એનો ચોક્કસ નિયમ હોય છે આપણે એમને માને દર 1s 2s એવી રીતે નથી લખતા બીજે જે પછી વાત આવે છે એની પણ આ રીતે એના પેટાકોષ વિશેની માહિતી મળી દીધી પછી વાત જોઈએ હવે વાત કરીએ n બરાબર 4 હોય n બરાબર 4 તો એના સાથે સંકળાયેલા l ના મૂલ્યો કેટલા હતા 4 હતા પણ 4 કયા 0 1 2 3 આ રીતે હવે ફરીથી l ની કિંમત 0 હોય l ની કિંમત 0 તો પેટાકોષનો સંકેત કયો s l ની કિંમત 1 તો પેટાકોષનો સંકેત કયો p l ની કિંમત 2 તો પેટાકોષનો સિમ્બોલ d અને l ની કિંમત 3 તો સિમ્બોલ આવશે f અને અહીંયા મુખ્ય ક્વોન્ટમ માં 4 હતું તો 4s 4s 4p 4d 4f આ રીતે તો આ રીતે આપણે પેટાકોષ કેટલા હશે જે તે પેલા મુખ્ય કોષ હવે બીજી વાત કરીએ કે આ n એટલે આપણે મુખ્ય ક્વોન્ટમ નંબર કહેતા હતા મુખ્ય ક્વોન્ટમ આમ જે કહેતા હતા મુખ્ય ક્વોન્ટમ માં તો એ આપણને શું બતાવતું તો કોષ બતાવતું એક પ્રકારે કોષ બધો સેની વિશેની માહિતી આપતો તો કક્ષા વિશેની તો હવે એની અંદર હજી ડિટેલ માં જોઈએ n બરાબર 1 તો કયો કોષ સંકળાતો તો k n બરાબર 2 તો l n બરાબર 3 તો 3 એટલે એના જો કેપિટલ n અને n બરાબર 4 તો આપણે k l m n આ રીતે આપણે કોષ લીધેલા અને કોષની અંદર હવે યાદ કરજો n સ્ક્વેર ઉપરથી આપણને સેની વાત મળતી હતી પેટાકોષની સંખ્યા હવે n સ્ક્વેર ઉપરથી પેટાકોષની સંખ્યા મળતી હતી 1 નો સ્ક્વેર એટલે પેટાકોષ 1 જ મળી n સ્ક્વેર l ની કિંમત 2 નો સ્ક્વેર એટલે 4 4 કઈ 1s અને 3p પછી વાત કરીએ અહીંયા 3 3 નો સ્ક્વેર થશે તો 9 1s 3p અને 5b હશે એવી રીતે 4 નો સ્ક્વેર 16 1 4s 3 4p 5 4d હશે 7 4f આવશે તો આ રીતે આપણને
અને પેટાકોષ વિશેની માહિતી મળી શકતી હતી એટલે ખાસ આ વસ્તુ મહત્વની પેટાકોષ કયો છે એમાં કેટલા ઇલેક્ટ્રોન રહેતા હશે તે અંગેની આપણને જાણકારી મળી શકે આ બંને ક્વોન્ટમ નંબર ખાસ મહત્વના જેની મદદથી આગળની બધી માહિતી આપણને ખાસ ખબર પડી શકશે અહીંયા વસ્તુમાં ભૂલ ના પડે n ના મૂલ્ય ઉપરથી n ની શક્ય કિંમતો n ની શક્ય કિંમતો આટલા ઉપરથી અને એમાં પણ આપણે આગળ સુધી તો જવાની જરૂર જ નહીં પડે આટલી જ વસ્તુ ખાસ ક્લિયર હોવી જોઈએ કે પેટાકોષનો સંકેત s હોય તો n ની કિંમત 0 હોય પેટાકોષનો સંકેત p હોય તો n ની કિંમત 1 હોય d હોય તો 2 હોય અને f હોય તો 3 અને એનાથી ઉલટું એટલે દાખલા તરીકે તમને કહી દીધું હોય દાખલા તરીકે તમને MCQ પૂછે છે MCQ પૂછે છે કે n બરાબર 4 અને l ની કિંમત 1 છે તો એવા કક્ષકનો પેટાકોષનો સિમ્બોલ લખો તો તમે શું કરશો n બરાબર 4 એટલે મુખ્ય ક્વોન્ટમાં તો આપણે 4 જ લખાશે l બરાબર 1 હવે l બરાબર 1 છે તો l બરાબર 1 હોય તો કઈ કક્ષક એના જોડે સંકળાશે p સંકળાશે તો અહીંયા શું લખાશે 4p એટલે આ વસ્તુ આવી રીતના જે ક્વેશ્ચન આવે છે એના માટે પણ ધ્યાન રાખવાનું હવે દાખલા તરીકે બીજો પ્રશ્ન પૂછે છે n બરાબર 3 હોય અને s બરાબર સોરી n બરાબર 3 હોય અને l બરાબર કીધું છે n બરાબર 3 અને l બરાબર જે આપેલું છે એ કિંમત છે 1 કોટો l બરાબર ચલો લઈએ 0 તો કક્ષકને સિમ્બોલ લખો ચલો n બરાબર 3 એટલે આગળ તો ક્વોન્ટમ નંબર 3 l બરાબર 0 l બરાબર 0 તો પેટાકોષ કયો સંકળાયો s તો કક્ષક કઈ થશે 3s એટલે આ તમને લગતા એની અંદરથી આવડવું જોઈએ દરેક કઈ રીતે એમસીક્યુ પૂછે છે એ મદદથી અને કદાચ ઊંધો ક્વેશ્ચન પૂછે એટલે કે એની અંદર આપણને પૂછે કે 3p કક્ષકમાં n અને l ના મૂલ્યો લખો 3p કક્ષક આપી દીધી હોય અને n અને l ના મૂલ્યો લખો તો શું કરશો n બરાબર શું લખાશે 3 અને p કક્ષક આપી છે તો p કક્ષક માટે l ની કિંમત કેટલી થશે 1 થશે તો આ રીતના જે એમસીક્યુ પૂછાય છે તેના માટે આ ખાસ ટોપિકને સમજી વિચારીને યાદ રાખજો આ જે હું ટેકનિક લખી છે તે લખી દેવી